नमस्कार विद्यार्थी मित्रों, आजे आपने आ वीडियो नी अंदर धोरण 8 गुजराती पाठ 3 जुमो भिस्ती जेना अभ्यास अने स्वाध्यायना प्रश्नों नी समझूती मेळवीशुं, साथे साथे जवाब पण जोईशुं। चालो जोईए अभ्यासना प्रश्न। प्रश्न 1, नीचेना प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो उत्तर शोधीने तेनो क्रम छे ए प्रश्नना खानामां लखवानो छे। प्रश्न 1 छे कि जुमानी वेणु प्रत्येनी लागणीने शुं कहेवाय। जवाब आवशे पशुप्रेम। प्रश्न 2, जुमो वेणुने खवरावा रोज शुं खरीदतो हतो? विचारो जे। જુમો છે ગદબ ખરીદતો હતો, એટલે જવાબ ગ આવશે। ત્રીજો પ્રશ્ન, જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો? જુમો હાથી પર બેસીને પરણવા ગયો હતો, એટલે એમાં જવાબ આવશે ક। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ છે 1-2 વાક્યમાં લખવાના છે કે પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું? જવાબ આવશે જુમાના એક સાહિત્ય રસિક મિત્રએ વેણુ નામ પાડ્યું હતું। પ્રશ્ન નંબર 2, વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો શો નિર્ણય કરે છે? જવાબ આવશે વેણુનો બચાવ છે એ શક્ય ન લાગતા જુમો વેણુને ભેટી પડ્યો અને તેની સાથે જ જુમાએ મરવાનો વિચાર કર્યો। પ્રશ્ન નંબર 3, જુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે? એનો જવાબ આવશે કે જુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ જુમાને બચાવવા એક ઝપાટે વેણુ માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દે છે અને તેની જિંદગી છે એ બચાવી લે છે। આવી રીતે અંત સમયે વેણુ છે એ દોસ્તી નિભાવે છે। અહીં અભ્યાસના પ્રશ્ન પૂર્ણ થાય છે। હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જોઈશું। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો। હવે આપણે તે લખીએ। પ્રશ્ન 1, જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા? ચાલો વિચારો જે પાઠમાંથી કે જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા, તો કે ઘણા ઘરોમાં મશક લઈને પાણી પહોંચાડતા હતા, ત્યાર પછી રસ્તામાંથી ગાજર, ટમેટા, ભાજી, ગદફ વગેરેની ખરીદી કરતા હતા, જુમો છે એ સાંજ સુધી હોકો ગોગડાવ્યા કરતો અને વેણુ છે એ માખીને ઉડાડવા કાન ફફડાવતો અને ઊંઘી જતો। સાંજે વેણુ અને જુમો છે એ નદી કાંઠા સુધી ફરવા નીકળતા અને સાંજે પાછા ફરતા, તો આ પ્રવૃત્તિ કરતા। પ્રશ્ન 2, જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા? જવાબ આવશે કે જુમાએ છે વેણુને બચાવવા માટે એનો પગ કાઢવા પ્રયત્ન કર્યો, રસ્તામાં જતા યુવાનો પાસે એણે મદદ માંગી, ફાટકવાળા પાસે એ ગયો, પરંતુ ફાટકવાળાને પણ એને વિનંતી કરી પણ અંદરથી એને નિરાશ જવાબ મળ્યો કે ઘેર કોઈ માણસ નથી। આમ એણે અનેક પ્રયત્નો કર્યા। પ્રશ્ન 3, વાર્તાના છેલ્લા વાક્યનું મહત્વ સમજાવો। જો વાર્તા છે આ પાઠ છે, એનું છેલ્લા વાક્યનું આપણે મહત્વ સમજાવવાનું છે। જોઈએ કે છેલ્લા વાક્યમાં જુમો છે એના માનીતા પથ્થર ઉપર 3 ફૂલ મૂકીને વેણુ 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 એમ બૂમ પાડીને ચાલ્યો જાય છે। આ વાક્યમાં એકબીજાનો પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્વ આ છેલ્લા વાક્યમાં સમજાવવામાં આવ્યું છે। આગળ જોઈએ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના ઉત્તર વિચારીને લખો। પ્રશ્ન 1, જુમ્માની જગ્યાએ તમે હો તો શું કરો? જો જુમ્માની જગ્યાએ હું હોય તો પાટા ઉપર ઊભા રહીને હાથ ઊંચા કરું, લાલ કપડું કાઢું અને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કરત। આવી રીતે હું જુમ્માની જગ્યાએ હોય તો આવા પ્રયત્નો કરત। આગળ જોઈએ પ્રશ્ન 2,
શું બન્યો હોત તો વેણુ બચી ગયો હોત? કે પેલા એનો જવાબ આવશે કે પેલા બે યુવાન મિત્રો હતા, એણે વેણુના પગને કાઢવામાં મદદ કરી હોત તો, અથવા તો ફાટકવાળાએ સિગ્નલ ફેરવ્યું હોત તો જુમાનો વેણુ છે એ બચી ગયો હોત. આગળ જોઈએ આપણે પ્રશ્ન ત્રણ. તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો? જવાબ આવશે, મને ગમતા પ્રાણી માટે હું એના માટે ઘાસનો ચારો લાવું, એને ચોખ્ખું પાણી પીવડાવું, સારી જગ્યાએ રાખું, એના માટે છાપરાની વ્યવસ્થા કરું, એ બીમાર પડે તો એનો ઉપચાર કરાવું, એને સાંજે ફરવા લઈ જાઉં વગેરે જેવી પ્રવૃત્તિ કરું અને એને વહાલથી રાખું. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે સાથે બેલ આઇકન દબાવજો, જેથી આગળના વિડીયો છે એ નોટિફિકેશન સ્વરૂપે તમને મળી રહે. અને હા, વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો. ચાલો આગળ જોઈએ પ્રશ્ન ચાર. આ વાર્તાનું શીર્ષક વેણુ રાખીએ તો તેના માટેના કારણો જણાવો. જો આ વાર્તાનું શીર્ષક આપણે વેણુ રાખીએ તો એ મૂંગું પ્રાણી છે, એ વેણુ પોતાના માલિક પ્રત્યે તેને અપાર પ્રેમ છે, અને વેણુ અંત સમયે જુમાને માથું મારીને દૂર ફેંકીને એને બચાવી લે છે, જેની વફાદારી અને નિસ્વાર્થ પ્રેમ સૂચવે છે, એટલે આ વાર્તાનું શીર્ષક વેણુ રાખીએ તો ઉચિત ગણાય. પ્રશ્ન નંબર ત્રણ. નીચે આપેલા પ્રશ્નોના સમાનાર્થી શબ્દ લખો. ચાલો આપણે સમાનાર્થી શબ્દો આપેલા શબ્દોના જોઈએ. એક છે શ્રીમંત. શ્રીમંતનું સમાનાર્થી શબ્દ થશે ધનવાન અથવા અમીર. બીજો શબ્દ છે દુર્ગંધ. ચાલો વિચારો, જે દુર્ગંધનો સમાનાર્થી શબ્દ શું થશે? બદબુ અથવા વાસ. આ બંને છે દુર્ગંધના જ સમાનાર્થી શબ્દ છે. ત્યાર પછી ત્રીજું છે કર્કશ. કર્કશનું સમાનાર્થી કઠોર અથવા તીણો થશે. આગળ આપણે જોઈએ ચાર. આનંદ. આનંદનો સમાનાર્થી શબ્દ થશે ખુશી અથવા હર્ષ. ત્યાર પછી છે પાંચમો શબ્દ ગદબ. ગદબનો સમાનાર્થી શબ્દ થશે રજકો. અને છેલ્લો શબ્દ છે છઠ્ઠો હાંડલી. હાંડલીનો સમાનાર્થી શબ્દ થશે હાલી અથવા માટલી. આગળના પાઠના પ્રશ્નોના જવાબની સમજૂતી માટે ફરી મળીશું. ત્યાં સુધી આવજો અને વાંચજો, મહેનત કરજો. ચાલો ફરી મળીએ. આભાર.